ડફેર આ એક જાતિ છે જેણે અંગ્રેજોના સમયથી જ હાડમારીનો સામનો કર્યો. અંગ્રેજોએ આ જાતિ પર લૂંટારું હોવાનું લાંછન લગાડ્યું જે હજી સુધી ભૂસી શકાયું નથી. આઝાદી બાદ 1952માં સરકારે તેમને ડિનોટિફાઈડ કરીને તેમની ચોર લૂંટારૂની છાપ ભૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે પણ લોકો તેમને તેની આ છાપ છોડીને જોઈ શકતા નથી. સીમની રખેવાળી કરતા ડફેરોને ગામ લોકો રહેવા માટે જમીનનો ટુકડો આપવા તૈયાર નથી. અમારે મકાન નથી, પાણી નથી, લાઇટ નથી, અમારે કાંઈ આધાર નથી. આવા તડકામાં અમે દીને રાત તડફડિયા મારીએ છીએ. હવે અમારે આટલી ઘટપણે અમારે જીવતા જીવતા એક વખત મકાનમાં રહેવું છે. હાલ વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાએ રાજ્યના 450 ડફેર પરિવારોનો એક સર્વે કર્યો, જેમાં તેઓ એવા તારણ પર પહોંચ્યા કે સરકારની એક પણ કલ્યાણકારી યોજનાઓ આ જાતિ સુધી પહોંચતી નથી. ગુજરાતમાં 7000 જેટલી વસ્તી ધરાવતા ડફેરનો અતિ પછાત કેટેગરીમાં સમાવેશ કરાયો છે, છતાં રેશન કાર્ડથી લઈ અમૃતમ યોજના સહિતના એક પણ લાભ તેમના સુધી પહોંચતા નથી. કામ આપતી વખતે દરેક ગામના લોકો એવું કહે કે ડફેરને એક વખતે સીમ ભળાવીએ ને પછી અમારે ચિંતા જ ના હોય, પણ એ જ ગામ, એ જ સમાજ, એ જ પોલીસ, એ પછી ક્યાંય પણ લૂંટ થાય તો એમાં સૌથી પહેલાં એ ડફેર જ હોય. એટલે જે દંગા, જે વિસ્તારમાં ચોરી થાય એની આસપાસમાં ડફેરનો દંગો દેખાય તો એ લોકોએ ચોરી કરી છે, લૂંટ કરી છે એવું એ લોકો માને. એટલે આ બહુ વિરોધાભાસ છે. યોજનાઓની વાત તો સમજ્યા, પરંતુ ગામમાં કોઈ ગુનો થાય તો આજની તારીખમાં પણ પોલીસની શંકાની સોય આ જાતિ તરફ જ અંકાય છે. આટલી ઉપેક્ષા હેઠળ જીવતી આ જાતિને ક્યારે નીચે જમીન અને ઉપર છાપરું નસીબ થશે તે તો જોવું જ રહ્યું. ડફેર જેવી વિચરતી જાતિને સમાજ સ્વીકારતો નથી, પોલીસ તેમને ગુનેગારની નજરે જ નિહાળે છે. 1947માં દેશ આઝાદ થઈ ગયો, પરંતુ 2017માં એટલે કે આજે પણ ડફેર જેવી વિચરતી જાતિ આઝાદ થઈ શકી નથી. તમારે ને મારે વિચારવું રહ્યું. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.